જય સચિદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભે ભાવે નમસ્કાર 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 જય સચ્ચિદાનંદ આજે પી એમ એસ ટી એની ઉપર સત્સંગની વાતો કરવાની છે અને ઘરમાં મોટો પ્રોબ્લેમ હોય સુધરતા નથી પછી એના પપ્પા હોય કે પપ્પાના બાબા હોય સુધારવા માટે કચકચ ચાલ્યા જ કરતી હોય અને તમાકુનું હોય કે બીડીનું હોય તો એની સિગરેટનું તો એની માટે કચકચ ચાલત્યા જ કરતી હોય છોકરો ગેમ્સ રમે છે ભણતો નથી કયા ધોરણમાં આમ તો બીજા ધોરણમાં છે કકડા ચાલ્યા જ કરતો હોય એ સુધરતું કેમ નહીં હોય અને હસબન્ડ એ વાઈફ ની ભૂલ કાઢ્યા જ કરતા તું શાંતિ રાખ શાંતિ રાખ શું શાંતિ અમે કહેતા જ નથી અથડામણ કરતી હોય ખરેખર તો એ બગડી ગયા છે ને એ અભિપ્રાય જ આપણને મોટા મોડા મોટા મોટો નડતો હોય છે અમાર મોટો જિદ્દી છે નાનો તોફાની છે એના પપ્પા કે સાંભળતા જ નથી કોઈનું એને જે ક્રોધી સ્વભાવના છે એ આવા છે આ આવા છે એવું આખો દાડો બધી એટલા પીળા ચશ્મા પહેરીને બધાને જોતા હોય અને આ ખરેખર એ સુધારવાનો રસ્તો જ જુદો છે આખો એ પ્રકૃતિ બંધ નહીં થાય પ્રકૃતિ એ કહે ને સાવ ભરેલો માલ છે જામી ગયેલો માલ પેલું પોતે મિશ્ર ચેતન અથવા પોતે વ્યક્તિ જુદી પેલો પ્રકૃતિ જુદી અને આત્મા જુદો તો આપણે જેમ પંખા બંધ કરવા હોય તો લાકડી લઈને ઝાડું લઈને ટેબલ પર ટેબલ મૂકીને ખુરશી ઉપર મૂકીને ઠોકાઠોક કરીએ ને કશું ના થાય એ રી સ્વીચ ફેરવવાની હોય છે એવું અહીંયા બાળક હોય કંઈક રમતો હોય બસ બહુ તોફાની બહાર કે છે બીજા તોફાન આપણી દ્રષ્ટિએ લાગતી એને લાગતો હું રમું છું આનંદ કરું છું એની દ્રષ્ટિએ જુઓ તો ખરા ખરેખર એની પ્રકૃતિના બે ભાગ હોય છે એક નેગેટિવ વસ્તુ હોય છે કંઈક પોઝિટિવ વસ્તુ હોય નેગેટિવમાં એ પોતાનું નુકસાન કરેવી હોય બધાને નુકસાન કરેવી હોય પોઝિટિવમાં કંઈક સારી વસ્તુ હોય કે સેવા ભાવી હોય હેલ્પિંગ નેચર હોય કંઈક સારું કરતો હોય તો મા બાપની કે સામી વ્યક્તિની જવાબદારી થાય કે એની પ્રકૃતિ જુઓ તો ખરા જેમ ગુલાબ હોય તો કાંટા હોય એનામાં એ ગુલાબ દેખાય જ નહીં નાનકડો છોડવું હોય તો કાંટા કાંટા જ દેખાતા હોય તો કે આ કાંટાવાળું છે ને આવું છે અને તો ખીલવા તો જ ને ખાતર પાણી કરો સડેલા પાંદડા કાઢો ગાર્ડનર માળીનું કામ એ જ હોય સડેલા કાઢી નાખે આ પાણી નાખ્યા કરતો હોય રાડોડીઓ રાખે રક્ષણ આપે તો આ નાના છોકરા હોય કે વાઈફ જે હોય પણ એની પ્રકૃતિ હોય છે એક પોઝિટિવ પ્રકૃતિ હોય છે એક નેગેટિવ પ્રકૃતિ હોય છે આપણે લક્ષમાં એ રાખવાનું છે પોઝિટિવ ને એન્કરેજ કરો નેગેટિવમાં માઉંધો તો ડિસ્કરેજ કરો પણ જે સુધારવા માટે કચકચ કચકચ કર્યા કરતા હોય છે ને એ સુધારવાને બદલે પેલો જકે ચડે હું કરીશ સમજતો નથી હું ગમે તે કરું મારે નથી સાંભળવું એટલે વધારે બગડતો જાય છે હવે પ્રકૃતિ એક ભાગ છે એ પંખા જેવું છે આ સ્વીચ પહેલાં અહંકાર પાસે છે એની સમજણ પાડવાની હોય કે આપણે આવું કરીએ સારું કહેવાય અથવા તપ કરો શુદ્ધાત્માને ફોન કરો કે હે શુદ્ધાત્મ ભગવાન એને સમજણ પડે આ પ્રકૃતિની ભૂલોમાંથી પોતે બહાર નીકળે જાગૃતિ વધે સાચા નિમિત્ત મળે સાચી સમજણ મળે અને બહુ કચકચ કરવાને બદલે કોઈક દાડો કે મને આ ગમતું નથી તું આવું કરે છે વિચાર છે ધીમે 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 એને અસર પડે અને આપણે કચકચ કર્યા કરીએ અને મૂળ ગચગજ એટલે શું અભિપ્રાય હોય છે એ અભિપ્રાય એટલા બધા ગાઢ હોય છે કે અભિપ્રાયથી આખું જ દેખાતું હોય છે અને ઉલટાનું હું અભિપ્રાય રાખું કે આ આવો માણસ છે પછી એને કહું તું આવું સુધાર તારો સુધાર ના સુધરે એટલે મારા અભિપ્રાય પ્રમાણે મારી સાથે એનું વાત વાંકું જ વર્તન થશે મારા અભિપ્રાય સામાને અસર કરે અને એના અભિપ્રાય મને અસર કરે સામસામે બધું છે આ ઘરની વ્યક્તિઓમાં તો અભિપ્રાય ચોખ્ખા કરવા પડે પછી સમજણથી કામ લેવું પડે કચકચ કરીએ અને એનું વર્તન સુધારવાની તો વાત જ બંધ કરી દેવી જોઈએ વર્તન ઉપર તો કકડાહ કરીએ છે ને એ વધારે અંદર વર્તન જુદું છે અને પેલો સમજનારો મય જુદો છે એ ઊંધું પકડે છે ઘણી એને અહંકારને દુઃખ થાય છે ઘણી પ્રકૃતિ ભરેલો માલ નીકળે છે અને આપણે કહે તું કેમ ઊંધું બોલ્યો એ પેલા અહંકાર દુભાય છે એ પછી રિએક્શન મારે છે એ હું કરીશ બોલો એટલે આખું જે જે ફેરવ સુધારવાની જગ્યાએ સુધારવાનો ભાગ રહી ગયો અને જે બગડેલા ભાગને આપણે કચકચ કરીએ છીએ એ સુધરતું નથી ને પેલો વધારે બગડે છે છોકરો ઊંધું કરી લાવ્યો તો આપણે એને વઢવડ કરીએ ઊંધું કેમ કર્યું હવે કેમ શબ્દ ખોટો છે આખો થઈ ગયું છે ઉલટાનું આપણે તો એ પૂછાનું તને વાગ્યું નથી ને તારું બરાબર છે ને આપણે ખ્યાલ રાખીશું હા સાચવીને ચાલશે વાત પૂરી થઈ ગઈ જેમ બોલો ને એ બધા શબ્દો અહંકારને ઘા મારે છે અહંકાર આવળો ચાલે છે એટલે બાજી સુધરવાને બદલે બગડે છે દાદા નહીં ગણાય પેલી વાત છે ને દાદાને પેલો છોકરો દારૂ પીને આવે ઘરમાં બાપાને મારે માને મારે જેમ તેમ ગાળો માંડે રાત્રે બાર બાર એક એક વાગે આવે તે છોકરો બધા જ ભાઈઓ સુઈ ગયા હોય ને બાપા જાગતો હોય દાદા કે કોની ભૂલ તપાસ કરો ભોગવે તેની ભૂલ કે ઉપાય શું કરો તો એની પર રાગે નહીં ને દ્વેષ નહીં એ ખરાબ કરે એની પર દ્વેષ નહીં સારું કરે એની પર રાહ નહીં શુદ્ધાત્માને પ્રાર્થના કરો ને તો બોલા ધીમે ધીમે ત્રણ ચાર વર્ષે આખો કે સુધરી ગયો અને અત્યાર સુધી એ વ્યક્તિ માટે જે ઊંધા અભિપ્રાય આપ્યા હોય ઊંધા અભિપ્રાય બોલ્યા હોય દ્વેષ કર્યો હોય ચીડ્યા ચીડાયા એ બધાની માફી માગ્યા કરો ઓલા બે વર્ષનો હજુ તો માંડ સાત વર્ષનું થયો હોય ને તો હજાર જાતના વાક્યો એને બોલ્યા તું આવો છે તું આમ ના કરીશ તું આમ ના કરીશ તું આમ કરે છે તું આમ નથી કરતો સાંભળતો નથી જિદ્દી છે આવો છે બોલો નેગેટિવ ભાવ પ્રતિષ્ઠા કેટલી બધી કરી નાખીએ છીએ બાળકમાં પહેર્યા પછી વાઈફમાં અને હસબન્ડમાં ને કેટલું બધું આપણે સાસુ માટે નણંદ માટે કેટલા અભિપ્રાયો આપી આપી આપીને વ્યવહાર ડિફોર્મ કરી નાખીએ છીએ એટલે એક એક ખરેખર તો કોઈ ભગવાન માટે અભિપ્રાય આપ્યા બરાબર છે ના કે છે ને ગધેડો જતો હોય ને ગધેડાનો તિરસ્કાર કરો મેળા ભગવાનનો તિરસ્કાર થઈ જાય આપણી પાસે દ્રષ્ટિ મળી છે શુદ્ધાત્મા જોઈએ શુદ્ધાત્માને પ્રાર્થના કરીએ અને અત્યાર સુધી કંઈ પણ એક શબ્દ સલાહ સૂચન આપવો હોય ને તો એક શબ્દ બોલ્યા પહેલાં ખબર પડે આપણને કે એ સ્વીકારે છે કે ફેંકી દે છે ફેંકી દે તો મૌન રહો દસ દિવસ તપ કરી જુઓ અને અત્યાર સુધી જેટલા શબ્દો વાંકા બોલાયા છે એ કેમ ફેંકી દે છે શબ્દો કે પેલી જેમ ચામાં વીસ ચમચી ખાંડ નાખો ને એક ચમચી ઓગળે બાકીનું ગોળ ગોળ ફરે આપણા શબ્દો બધા ગોળ ગોળ ફરે છે પેસતા જ નથી એટલે એ ઓગળે એટલું જ નખાય દાદા જો દરેક વાત તમને સમજાયો બરાબર સમજાયું તો એ સમજા પડતી જાય ને લાગે રિસ્પોન્સ આપે છે સમજણ પડે છે તો આગળનું વાક્ય બોલે દાદા ના સમજણ પડે દાદા પાછા ફરી જાય અને એક એક વાક્ય ઉપર દાદા જાગ્રત રહીને સમજણ પાડે છે પછી ના સમજાય એટલે ધીમેકથી ઉતરી જાય કે ના બરાબર છે પછી વધારે આવતા રહેજો સત્સંગમાં પછી સમજણ પાડીશું પણ એની સમજણ કરતાં જો વધારે પડતું આપો તો ગુનો આપણો કહેવાય કે કેમ એને સમજાતું નથી ને વધારે ઠોક્યું એના મગજમાં એટલે હા એટલે પહેલાં પેલો તો અભિપ્રાય તોડવા પડશે નજીકની વ્યક્તિઓના પછી અત્યાર સુધી થયેલી ભૂલોના પ્રતિક્રમણ કરવા પડશે અને રોજે રોજનો વ્યવહાર પ્રેમવાળો શરૂ કરવો પડશે ત્યારે માંડ માંડ સામે બગડેલી વ્યક્તિ સુધારવાના ચાન્સ ખરેખર સુધાર્થમાં બગડ્યો જ નથી અને અહંકાર છે એ ગયા ભાવમાં એણે માન્યતાઓ હતી આવું હોવું જોઈએ આવું હોવું જોઈએ એ આજે વર્તનમાં આવ્યું છે આજની સમજણ નવી એને આપવાની જરૂર છે એટલે વર્તન બગડેલું છે તો આપણે પહેલાં વ્યક્તિને જ ઘા મારીએ તું બગડેલો તું સાંભળતો નથી તું જીદ્દી છે ખરેખર પ્રકૃતિ જીદ્દી છે પોતે નથી એવો પોતે નથી કહેતા ભાઈ ચંદુ જુદો એની પ્રકૃતિ જુદો ચંદુનું શુદ્ધ આત્મા જુદો પ્રકૃતિ પ્રકૃતિ એટલે જામી ગયેલો માલ ભમરડો ફરે એને કહે તું આમ ફર આમ ફર ના બદલાય એના જેવી વાત છે હા એ નવી સમજણ બદલો સમજણ એની ગેડ બેસે ને પછી વર્તન બદલાવાની શરૂઆત થાય જેમ આપણે કહીએ અહીંથી એરપોર્ટ જવાનું હોય એને બદલે આપણે ઊંધા ગયા પાંચ માઇલ પછી આપણે પૂછીએ કે તો ના ના એરપોર્ટ આપણે પાછું યુ ટર્ન મારીને પાછા આવીએ તો પાંચ માઇલ પાછા આવવું પડે પછી પાંચ માઇલ બીજા જઈએ ત્યારે એરપોર્ટ આવે તો કે આ ઊંધું ગયું છે તે ઊંધામાંથી સમજણ બદલાયા પછી પણ ઊંધું વર્તન બદલાતા બદલાતા ટાઈમ જશે એને પહેલાં રજિસ્ટર થવી જોઈએ સમજણ પછી ધીમે ધીમે ટાઈમ જશે એ દરેક ઊંધી વર્તન વખતે એને જાગૃતિ આવે કે આ ખોટું થઈ ગયું આવું ના હોવું જોઈએ તો પછી પાછો ફરશે એને બરો જેમ આપણે કકડાટ કરીએ કચકચ કરીએ એને લાગે હું બરાબર છું અને જ્યાં સુધી એને હું બરાબર છું મને કહેશો નહીં મારે જે કરવું એ કરીશ ત્યાં સુધી પ્રકૃતિ ફેરફાર ના થાય ધીરજથી કામ લેવું પડે દાદા તો કે જે અમે તો એનું પુણ્ય જાગે ત્યાં સુધી વેઇટ કરીએ એની તૈયારી હોય ત્યાં સુધી વેઇટ કરીએ અમારી પાસે બધું જ જ્ઞાન છે પણ એને સંજોગ પાકવા દઈએ એની તૈયારી હોય તો બે શબ્દ કહી જુએ પછી પેલો બારણું ખોલે તો વધારે કે બંધ કરી દે તો પાછું પાંચ પાંચ વર્ષ પંદર પંદર વર્ષ વીસ વીસ વર્ષ દાદા તપ કરેલા સુધારવા માટે દેખાયું ભૂલ દેખાઈને કૂદી પડ્યા એવું ક્યારેય બન્યું નથી અને પહેલાંમાં પહેલું તો મને ભૂલ દેખાય છે મારી તો ભૂલ નથી ને એનામાં ભૂલ છે કે મારામાં ભૂલ છે એને સુધારવાની જરૂર છે કે મારે સુધારવાની જરૂર છે તપાસ તો કરો મને વાંકો દેખાતો હોય મને દોષિત દેખાયા કરતો હોય સામો ત્યાં સુધી મારી નબળાઈ છે એ પહેલાં મારી નબળાઈ ખલાસ થવી જાય એટલે પોતે ચોખ્ખો થાય પછી બે શબ્દ પહેલાંને કહે ને તો એમાં ફેરફારની શરૂઆત અને સમજણ આપવા જેટલું જ કહેવાનું છે વર્તન બદલવાની વાત જ ના કરાય છે ને સિગરેટ પીતો હોય સિગરેટ છોડી દે આવું ખોટું કરે છે બંધ કરી દે એ કેવું એ ગુનો છે સિગરેટ પીવાય હા વાંધો નહીં એક એવો એ ગુનો છે તો શું કહેવાય તને ગમે છે આ તો નથી ગમતું ને તો તું નક્કી કર આ ખોટું થાય છે રોજ દસ મિનિટ શક્તિ માગ ભગવાન અમારો વ્યસન છૂટે મને શક્તિ આપો કારણ થઈ રહ્યું છે એણે એણે અભિપ્રાય આપેલા પીશું મજા આવશે ફ્રેશ થઈ જાય ઇમ્પ્રેશન પડે એન્જોય કરો લાઈફ મજા કરો તે ઊંધા અભિપ્રાયથી સિગરેટ પેઠી છે અભિપ્રાય બદલાય ખોટું છે હવે સુખ લેવા જેવું નથી મજા કરવા જેવું નથી ખોટું છે આ છૂટી જાય તો સારું એ ભાવ ફેરવવાની જરૂર છે અભિપ્રાય બદલવાની જરૂર છે અભિપ્રાય બદલાયો અને રજિસ્ટરપૂર્વક ના સો ટકા ખોટું જ છે પછી ધીમે 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 પેલું વર્તન દસમાંથી નવ આઠ સાત કરતા કરતા છૂટી જાય પછી બધા દોષ માટે આ જ પ્રયોગ છે સમજણથી કામ લો પેલા તો અભિપ્રાય ચોખ્ખા કરવાના એ જીદ્દી છે તો આપણે તપાસ કરવી જોઈએ કઈ બાબતમાં જીદ્દી છે ખરેખર જીદી હોતો નથી આપણી કચકચથી પેલો જીદ કરતો હોય છે આપણને સમજાય જ નહીં એ જ જીદ્દી છે અલે પણ તમે કેટલો કકડાટ કરો તેલો પછી સામો થાય છે અને તમે નિષ્પક્ષમાંથી જોઈએ આપણે તો ઘણી બાબતમાં સરળ હોય છે બાળક અને ખરેખર તો એ ત્રણ ચાર પાંચ વર્ષ સુધી તો મમ્મીનું જ ફોલો કરતો હોય છે મમ્મી કે બેસી જાય બેસી જાય ઊભો થાય ઊભો થાય ત્યાં જાય ત્યાં જાય અહીંયા આવું તો પછી આપણું જ કેવું આપણે એને વધારે પડતું કર્યું કે પેલો હવે જીદે પકડતો ગયો એટલે આ ભૂલ થાય છે આપણે એટલે ધીમે ધીમે અહીં જાગૃત રહેવું છે કે કંઈ પણ સુધારવા પહેલાં બે દિવસ એક સ્કૂલમાં કાયદો શ્રી ને કરવાળ દેવ છે એની પછી બ્રહ્મચારીજી હતા એ બહુ મોટા ને પ્રિન્સિપલ બધું થયેલા તેણે સ્કૂલમાં કાયદો કરેલો કે છોકરાને ભૂલ થાય એટલે ટીચર એને વળતો હોય તો ચોવીસ કલાક પછી વળવાનું હા એવો નિયમ લેલો તો પકડાઈ જાય ભૂલ પછી વળવાનું તો બીજે દાડે ટીચરનું ટાળું પડી ગયું હોય છોકરાનું ટાળું પડી ગયું હોય અને બીજે દાડે ટપ થઈ ગયા પછી જે જેમ ભૂલ દેખાય ને જો ઉકળી ઉઠે અને પછી વળે ને એ ઇમોશનલી કોઈ દોડ માણસ સુધરે નહીં સાચી વસ્તુ કહી ના શકીએ પેલો સાચી વસ્તુ સમજી ના શકે અને કેસ ગૂંચાઈ જાય ડિફોર્મ થઈ જાય ચોવીસ કલાક પછી કહેવાનો કાયદો ચોવીસ કલાક પછી કહે ને તો પછી પ્રેમથી સમજાવે પહેલાં નહીં થાય કે મેં એને રિએક્શન રિય રિયલાઇઝેશન થયું હોય કે મેં કેવડી મોટી ભૂલ કરી છે સાહેબને મને જે કહે છે મારે સુધારવું છે પોઝિટિવ પકડે પણ કેટલો સારો કાયદો આપણે પાડી શકાય એના પપ્પાને વળવા આવે તો ચોવીસ કલાક પછી વળવાના બાબાને વળવા આવે તો ચોવીસ કલાક પછી વાઈફને કંઈક સલાહ આપીએ ચોવીસ કલાક પછી કેટલાક યાદ રહેવું જોઈએ ચોવીસ કલાક તો પછી સમજી જાઓ કે જે થોડીવાર પછી ભૂલી જવાના છે એ વાતને માટે ઝઘડો છે ને માટે કરીએ છીએ ના પણ સાચો કાયદો છે બહુ ફરક પડશે ઇમોશનલી થઈને જેમ તેમ એ ન બોલવાના શબ્દો બોલી જાય અને સામાન્ય અવળા પડે અને સ્થિરતાથી કે ભાઈ આ છે ખરું આવી ગયું છે પણ હવે શું કરી શકાય અને હજુ આગળ જવું હોય ને તો વ્યક્તિને સુધારવાને બદલે ખરેખર અમુક વ્યવહાર થવાથી વ્યક્તિ ગુનેગાર દેખાતી હોય છે તો વ્યક્તિને સુધારવા એટલે પરિસ્થિતિને ચીજવસ્તુ માટે બુદ્ધિ વાપરો કે આ કેવી રીતે ફેરફાર કરીએ આ દાખલો પેલો લીધે નહીં આ બધાને કે ચાલો દર્શન માટે બધા ઊભા થઈ જાઓ તો હળરાટ ટોળું આવી જાય આગળ અને પે બધાને એમ જ લાગે સામે જ છે ને મારી નજીક જ છે ને ફટકે પણ ટોળું એટલી ધક્કા થઈ જાય ને અને પછી પહેલાં કાર્યકર્તા લાઈનમાં આવો લાઈનમાં આવો કોઈ સાંભળે જ નહીં એ તો પચાસ જણાને હલાવશો નહીં પછીના જે હજુ ઊભા નથી ત્યાં એ લોકો માટે લાઇન શરૂ કરાવો અને લાઈનમાં આવો બોલે ને તો કોઈ બધાને દેખાય શોર્ટકટ એટલે કહ્યું થાંભલા બાંધો ખુરશીઓ મૂકો એવું કંઈ ગોઠવણી કરો એટલે પછી હવે ત્યાંથી આવો એટલે ધીમે ધીમે અહીંયા આવવા હશે આપણે ડિઝાઇન ફેરવો આ લોકો સાંભળતા નથી ઇમોશનલ થાય છે ધક્કામુક્કી કરે છે સમજતા નથી તમને લોકોને સમજતા બેસી જાઓ નહીં સુધરે તમે સિસ્ટમ બદલો સિસ્ટમ એવી ગોઠવો એ ફોલો કરશે એટલે કકડાટ નહીં જાય એટલે ટેકનિકલી જવું જોઈએ આપણે એ સિસ્ટમ ગોઠવી જેમ જેમ સિસ્ટમ ગોઠવાતી ગઈ તો પછી કોઈને ગુમ પાડવી નથી પડી અને પહેલાં કહેશે શાંતિથી આવો નવા નાખતો કશું બોલવું જ નથી પડ્યું અને એને ફોલો જ કરવાનું હોય એટલે આપણી ભૂલ થાય છે કે ભાઈ બધા દર્શનમાં ચાલો આવો અહીંયા લાઈનમાં આવો કોને કઈ તમે સિસ્ટમ ગોઠવી નથી ટોળું ભેગું થઈ જાય ને ટ્રેનમાં ચડેલા હોય ને ચડતા હોય ને એને એમ કેટલી બધી જગ્યા છે બેઠેલા જગ્યા છે એવું બધું મેન્ટલી પ્રકૃતિ એવી હોય આપણે કઈ લાઈનમાં આવો તો કે લાઈનમાં જ છીએ ને એને વાંકું છું એને સમજાય જ નહીં કે હું લાઈનમાં નથી એમ તો એક જ દેખાતું હોય જેમ અર્જુનને ને ચકલાની આંખ જ દેખાતી હોય ને જય સચિદાનંદ આપણે ક્યાંથી જવું ક્યાંથી આવું સિસ્ટમ ગોઠવવી પડે મેઇન કાર્યકર્તાઓ મેનેજમેન્ટ કરવા જાય ઝઘડા ઝઘડી થઈ જાય એટલે રીત બદલો અમે શીખવાડ્યું કે ભાઈ સિસ્ટમ ગોઠવો કામકાજના સોલ્યુશન માટે બુદ્ધિ વાપરો પછી વ્યક્તિ સાથે અથડામણ ગોઠી જશે ને અને વર્ષો સુધી પછી એ સિસ્ટમથી કામ ચાલ્યા કરે અથડામણ ડખો ડખલ વગર પેલા સમજાવીને કામ લઈએ સિસ્ટમ ગોઠવીએ સોલ્યુશન લાવીએ અને સામો ગુનેગાર છે બગડી ગયો છે પહેલાં અભિપ્રાય ખલાસ કરીએ આપણે એ કયો ભાગ બગડેલો છે એ પહેલાં નજરમાં આવે ને તો આપણે સુધારી શકીએ શુદ્ધાત્મા બગડ્યો છે તો વ્યક્તિ ગુનેગાર છે પ્રકૃતિ ગુનેગાર છે ત્રણ ભાગ છે આમાં હું બાઉ ને મંગળદાસ એ મંગળદાસમાં કંઈ પણ ફેરફાર સીધો ના એનું જ્ઞાન બદલાય પછી વર્તન બદલાય જ્ઞાન ક્યારે બદલાય સમજણ બદલાય પછી જ્ઞાન બદલાય પછી વર્તન બદલાય એ સમજણ જ્ઞાન વાળો ભાગ ભાવાનો છે અહીંયા સુધારો કરવાની જરૂર છે પછી વર્તન ધીમે ધીમે ફેરફાર થયા કરશે આ બધાને સમજાય એવી વાત છે કે અને આ લાવ્યા વગર છૂટકું જ નથી આપણે અહીંયા અથડામણ જો ટાળવી હોય અહીં બદલાવો સમજણથી કામ લો ના સમજણ પાડતા આવડતી હોય બોલવાનું ના ફાવતું હોય તો શુદ્ધાર્થ મને પ્રાર્થના કરવાની કે હે શુદ્ધાર્થ ભગવાન આ વ્યક્તિને સમજણ પાડી શકો એને સમજાય મારા શબ્દો એવી મને શક્તિ આપો નહીં દાદા પાણી બોલતા પહેલાંની વિધિ છે જ કે એમના મનનું સમાધાન થાય એવી વાણી બોલવાની શક્તિ આપો પછી મારે કહેવાય દીપકભાઈ એવું બોલો એના મનનું સમાધાન થાય એ પદ્માવતી દેવી એના મનનું સમાધાન થાય એના સર્વ વિઘ્નો દૂર કરી આપો આ પ્રાર્થના બહુ મોટું કામ કરે છે પછી સવડા શબ્દો નીકળે અને કદાચ બે ચાર વખત વાંકા નીકળી જશે પણ ધીમે ધીમે સવડું થતું જશે અને સામાન્ય સારી ભાવનાથી બોલાયેલા વાંકા શબ્દો પણ સવળા મય જઈને પહોંચે અને ખરેખર તો સારી ભાવનાથી સારા જ શબ્દો બોલાય કદાચ આપણો આ પાછલી પ્રકૃતિ વસા શબ્દ નીકળે તોય પેલાને પોઈન્ટ ઓફ વ્યૂ ના એમ દિલમાં સારી ભાવના છે શબ્દ આંખો ચીક નીકળ્યો પણ ભાવના સારી છે એ ભાવનાનો પડઘો પડે એટલે એવી રીતે ધીમે ધીમે આપણે ઘરની વ્યક્તિઓના વ્યવહાર ઉકેલવા છે અને હજુ આગળ વધવું હોય તો પહેલાં કંઈ પણ શબ્દ બોલતા પહેલા આપણા અભિપ્રાય ચોખ્ખા કરો વાઈફ માટે હસબન્ડ માટે છોકરા માટે મા બાપ હોય સાસુ સસરા હોય નણંદ કોઈ નજીકની વ્યક્તિઓના અભિપ્રાય ચોખ્ખા કરો અભિપ્રાય એટલે શું એક વખત એવું કર્યું હોય ને પછી ધીમે ધીમે બીજી વખત એવું એવું કરે ત્રીજી વખત આવો જ છે એવું અભિપ્રાય બેસી જાય ખરેખર એ સંજોગ વસાતો હોય છે કાયમ એવા હોતા નથી એટલે કાયમ એવા માની બેસવું એના અભિપ્રાય કર્મોના ઉદય ક્ષણે ક્ષણે બદલાયા કરતા હોય એને આપણે કહીએ ને કાયમ માટે આવો જ છે કાયમ માટે આવો જ છે એ પછી એ પણ એને કાયમને એવો કહો ને એટલે પછી એને રિએક્શન ઊભા થાય કે હા કરીશ તમારી માટે તો એવું જ કરે સામા થઈ જાય દાદા કે કહેવાનું બંધ કરો અને આપણા અભિપ્રાય ચોખ્ખા કરો અને નિયમ કેવો છે કે અભિપ્રાય વગરનો આપણો વ્યવહાર થશે ને તો એનો આપણી માટે ડખોડખલ વગરનું વર્તન હશે બોલો એટલું બધું સામસામે અસરવાળું છે આપણે શુદ્ધ દ્રષ્ટિએ જોઈએ અભિપ્રાય વગર અને પ્રકૃતિ ભરેલો માલ તો એની પ્રકૃતિ બીજા જોડે અથડાય છે પણ આપણી જોડે નહીં અથડાય એટલી બધી સામસામે આપણી અસરો છે આપણા અભિપ્રાયોની આપણી શુદ્ધ દ્રષ્ટિની આપણા બધા કસાયોની અસર પડે આ કસાયની અસર પડે ચાલો થોડા પ્રશ્ન લેતા જઈશું ગિરીશ સોની મારો પ્રશ્ન એ છે કે અહીંયા તો બેબી સીટિંગ બધા દાદા કરતા હોય છે લગભગ અને એ વખતે છોકરા ગેર ના હોય ને છોકરાઓ મસ્તી કરતા હોય તો પછી ઘેરથી એવું કહેવામાં આવે કે દાદા આવે તો કહી દે એમ તો પછી એ છોકરા ગભરાયને મસ્તી ના કરે પણ એનું કોઈ છોકરાઓને જે અંદર ઘૂસી જાય મગજમાં જુદું અને ફ્રેજો જેવું થાય તો પછી એ છોકરાના પ્રતિક્રમણ આપણે કરવાના કે દાદીને કરવાના દાદી આવ્યા છે કે કેવું છે કે આજના બાળકો બહુ સમજુ છે નહીં આ બધા તમે જોયા એકસો ને વીસ છોકરાઓ હતા બાળકો બધા ગમે તેવા આ પ્રશ્ન પૂછતા હતા ગમે તેવા એટલે હમ એ બુદ્ધિપૂર્વક એમને ઇન્ટેલિજન્ટ હતી ઇન્ટેલિજન્સથી કે તમને તમે ફેમસ કેવી રીતે થયા મારે થવું હોય તો શું કરવું તમને આ તમે બધા સાથે આમ કરો છો કેમ તમને દાદાનું જ્ઞાન કેવી રીતે મળ્યું ક્યારે મળ્યું કેવું જાત જાતનો પ્રશ્ન પૂછતા હતા તો એને સાચો જવાબ આપવાનો ભલે એને ઓછી સમજણ પડે ન પડે પણ આપણે સાચો જવાબ આપવો જોઈએ હવે ધાક ધમકીના જવાબ કેવા છે દાદાજીને કહી દઈશ તને પોલીસ પકડી જશે ડાકણ આવશે મારશે ડાકણ તો ખબર નહીં આ ચાલતું હોય કે નહીં ઇન્ડિયામાં તો કરતા હોય છે પણ એ બધા સારા જવાબ નથી કૂતરું કઈડાવી દઈશ કે એ બધું ના કરાય કશું એને તમે નથી એ સમજી શકતું નથી કે આપણે સમજાવી શકતા નથી આપણી નબળી છે એને આપણી પાસે એટલી બધી સમજણ હોય અથવા સમજણ ઓછી પડે છે તો તપ કરો કે એને કેવી રીતે સમજાવું કે જેથી કરીને સમજે અને પાછો ફરે મારી સમજણ ઓછી પડે છે તો શક્તિ માગો થોડું તપ કરો થોડી વિચારણા કરો કે શું કરી શકાય તો શું જ પડશે સારી સમજણથી પાછા ફેરવી શકાશે બાકી આડીઓ ધાક ધમકીની સમજણો એ ટકાઉ હોતી નથી એમાં બે નુકસાન થાય છે કાં તો છોકરો ડિપ્રેસિવ હોય તો ભયભીતવાળો થતો જાય ડિપ્રેસિવ થતો જાય અને એગ્રેસિવ હોય જો હાઈપર હોય તો સામો થઈ જાય અને જુએ કે એ તપાસ કરી લે કે દાદાજી આવે છે ને હું આવું કરું છું એ ટ્રાય કરી જોઈએ દાદાજી બોલ્યા ને હં દાદાજી નથી આ દાદીની જ જવાબદાર દાદાને દાદીનું જોરદારી જમાદારી છે એવું સમજે દાદી મને વડે છે કે આ દાદાને કહી દઈશ પણ એને મને દાદા બોલ્યા જ નથી એટલે દાદા નથી એ શોધી કાઢશે એટલે આપણે સાચા જવાબ આપો બેટા આ ના કરાય આ નુકસાન થાય આવું રમો અને એ અમુક બાબતમાં એ લોકોને છૂટ મૂકવાની હોય ના કીધું બે ત્રણ મોટી બાબતો સિવાય નાની નાની બાબતમાં બહુ કચકચ કરો કંટ્રોલ કરો બુમાબૂમ કરો નહીં કરવાનો કશું ફરક પડશે નહીં અને આ બધી ખોટી ધમકીઓ આપીને એ કશું અત્યારે તો એક બે વખત ટકશે પછી ઉડી જશે કોઈ વેલ્યુ જ નહીં રહે સમજાય ને